अमदावाद सहित राज्यभर में 21 जूने योग दिवस की उजवणी करवामां आवी रही छे। आ वर्षे राज्य कक्षाना योग दिवस की उजवणी अमदावाद खाते करवामां आवी हती, त्यारे अमदावाद रिवरफ्रंट खाते मुख्यमंत्री भूपेन्द्र पटेल अने गृह राज्यमंत्री हर्ष संघवी की उपस्थिति में योग करवामां आव्या हता। आ साथे राज्यभर में 1.5 करोड़ लोको योग दिवस की उजवणी में जोड़ाया हता। आज एटले के 21 तारीखे विश्व योग दिवस छे, त्यारे अमदावाद में विश्व योग दिवस की उजवणी रिवरफ्रंट खाते करवामां आवी हती। साथे ज आयोजन में मुख्यमंत्री भूपेन्द्र पटेल कर्मयोग साथे ज गृहमंत्री हर्ष संघवी पण उपस्थित रहा था। अमदावाद में विश्व योग दिवस की उजवणी करवामां आवी रही छे, तेथी 1.5 करोड़ लोको आमां उपस्थित रहा था। अमदावाद ना रिवरफ्रंट खाते विश्व योग दिवस की उजवणी करवामां आवी हती। आज देशभर में जयरे विश्व योग दिवस की उजवणी करी रही है, त्यारे आ वर्षे राज्य कक्षा योग दिवस की उजवणी अमदावाद खाते करवामां आवी हती। तेथी अमदावाद में रिवरफ्रंट खाते मुख्यमंत्री भूपेन्द्र पटेल अने गृह राज्यमंत्री हर्ष संघवी की उपस्थिति में योग करवामां आव्या हता। आ साथे ज राज्यभर में 1.5 करोड़ लोको योग दिवस की उजवणी में जोड़ाया हता। रिवरफ्रंट खाते आनु आयोजन करवामां आव्युं हतुं, जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेल अने गृहमंत्री उपस्थित हता। तो आजे विश्वभरमां योग दिवसनी उजवणी थई रही छे, त्यारे अलग अलग राज्योमां योग दिवसनी उजवणीना दृश्यो सामे आवी रह्या छे। त्यारे अमदावादनी वात करीए तो अमदावादना रिवरफ्रंट खाते विश्व योग दिवसनी उजवणी करवामां आवी हती। તેથી રાજ્યભરમાં 1.5 કરોડ લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। રિવરફ્રન્ટ ખાતે ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોગ કરવામાં આવ્યા હતા। સાથે જ આજે દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા। આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આ યોગ દિવસની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા। યોગ દિવસને હવે આંતરરાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, કેમ કે યોગના લીધે શરીરમાં સારું કહેવાય એવું માટે કહી શકીએ છીએ। તેથી ઉર્જાનો સાહસ આવે છે, તેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બહુ મહત્વમાં માનવામાં આવી રહ્યું છે। યોગ એ શરીર માટે ખૂબ જ સારું હોવાના કારણે આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સંવાદદાતા દુષ્યંત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી દુષ્યંત, શું છે ત્યાંની સ્થિતિ? આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં? ભારત સહિત સમગ્ર વિશ્વમાં 8મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગુજરાતનો જે રાજકીય લેવલનો જે યોગા ડે હોય છે તે આજે અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે 5 વાગ્યાથી લોકો ઉમટી પડ્યા હતા, અને જેમાં 10,000 જેટલા લોકોની જન્મેદની ઉમટી પડી હતી, અને તેમ પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામની ઉપસ્થિતિના અંદર આજનો જે આ યોગા દિવસ છે તે ગુજરાતમાં અમદાવાદ ખાતે મનાવવામાં આવ્યો હતો, અને 10,000 જેટલી જન્મેદની હોય છે ત્યાં પણ તે ઉમટી પડી હતી। લોકોમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા પણ આ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે, અને સમગ્ર વિશ્વમાં જે યોગ કહેવાય છે તે અત્યારે સમગ્ર વિશ્વ લેવલે અત્યારે તે ફેલાઈ રહ્યો છે, અને તેનાથી ઘણા બધા સારા પરિણામ પણ મળી રહ્યા છે। માટે રોગનું અત્યારે નિદાન કાર્ય જે હોય છે તેમાં
યોગ સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. માટે યોગની જે હાલની પરિસ્થિતિ છે તેમાં ઘણા બધા લોકો જોડાતા રહ્યા છે અને સરકાર દ્વારા જે પ્રશાસન હોય છે તેના દ્વારા પણ આમાં યોગ સાથે ઘણા લોકો જોડાય તેના માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે હેતુથી અમદાવાદમાં આજે વહેલી સવારથી લોકો યોગ સાથે જોડાવા માટે ઉમટી પડ્યા હતા અને જે યોગના નિષ્ણાંતો કહેવાય છે તેમના દ્વારા આ તમામ લોકોને લાઈવમાં યોગાનો એક જે લાભ હોય છે તે પણ આપવામાં આવ્યો હતો. અને સરકાર દ્વારા આજે એક જાહેરાત પણ કરવામાં આવી છે કે ગુજરાતમાં જે લોકોને યોગ સાથે જોડાવવું હશે તો કોઈ પણ સોસાયટી હશે કે મહોલ્લા હશે તો તે લોકોને યોગ કરવા માટે એક જે જર્નાલિસ્ટ હોય છે તે પણ આપવામાં આવશે. અને જે પણ લોકો આમાં જે ફોર્મ ફિલ કરવાનું હોય છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ લોકોને યોગા કરવા હોય કોઈ સોસાયટી હોય કોઈ મહોલ્લા હોય કે કોઈ પણ જગ્યાએ તો સરકાર પણ તેમને આ સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરશે. માટે સરકાર તરફથી બી પહેલ કરવામાં આવી રહી છે કે સૌથી વધારે જે યોગા છે તે જળવાઈ રહે અને યોગાને હિસાબે જે રોગો જે રોગ થતા હોય છે રોગોને દૂર કરવા માટે યોગા સૌથી બેસ્ટ એક આધુનિક જમાનામાં માનવામાં આવે છે અને લોકો અત્યારે આની સાથે જોડાઈ પણ રહ્યા છે. અને આજની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ખૂબ ધામધૂમથી જે યોગનો આજે જે દિવસ છે તે પણ ઉજવવામાં આવે છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ પર ખાતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં રાજ્યભરની વાત કરીએ તો 1.5 કરોડ લોકો હાજર રહ્યા હતા.